તો કચ્છના માંડવીના નાની વેરાણીમાં ફાયરિંગની ઘટના બની કારમાં આવેલા શખ્સોએ ફાયરિંગ કર્યું છે ફિલ્મી ઢબે પોલીસે કારનો પીછો કર્યો અને પોલીસે કારને કોળાય પુલ પાસે ઝડપી લીધી હતી નાણાકીય દેતી દેતીમાં ફાયરિંગ કરાયું હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે ક્રિકેટ મેચની રમત મારામારી સુધી પહોંચી સુરતના કિમ વિસ્તારના આશિયાના નગરનો આ બનાવશે જેમાં બે મેચ હારી જતા ત્રીજી મેચ રમવા બાબતે મારામારી કરવામાં આવી ક્યું ડર ગયે કે આ કહીને બેટથી માર માર્યો હારેલી ટીમના ખેલાડીએ મેચ રમવાની ના પાડતા મારામારી કરવામાં આવી બેટ અને સ્ટમ્પથી હારેલી ટીમના ખેલાડીઓને માર મારવામાં આવ્યો પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી છે સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટની સોની બજારમાં ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમે બે હજારની નોટ લઈને રિયાલિટી ચેક કર્યું હતું બજારની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો જેમાં સોની વેપારીઓનું કહેવું હતું કે નોટ પાછી ખેંચવાની જાહેરાત થતાં લોકોએ સોનાની ખરીદી પર પહેલી પસંદગી કરી હતી બજારમાં પચાસથી સોની નોટોની જગ્યાએ હવે બે હજારની નોટો વધારે પ્રમાણમાં દેખાવા લાગી છે સાથે જ ઓનલાઇન ટ્રાન્ઝેક્શનની અચાનક જ બ્રેક લાગી ગઈ હતી જોકે તેમ છતાં પણ બજારમાં બે હજારની નોટને લઈને શાંતિપૂર્ણ માહોલ હોવાનું જાણવા મળ્યું હતું આ તરફ રાજકોટના કાપડના વેપારીઓ જણાવ્યું છે કે આરબીઆઈની જાહેરાત બાદ લોકો થોડા અંશે ગભરાયા હતા અને જાહેરાતના બીજા દિવસથી જ માર્કેટમાં બે હજારની નોટ દેખાવા લાગી હતી કે નોટ બદલવા બદલાવવા માટે પૂરતો સમય મળ્યો હોવાથી પરિસ્થિતિ સામાન્ય છે બધી જ જગ્યાએ નોટ સ્વીકારવામાં આવી રહી છે અને સ્થિતિ શાંતિપૂર્ણ છે સોની બજારમાં છેલ્લા ત્રણ દિવસ થી બે હજારની નોટો માટે ખરીદી વધી છે શુક્રવાર થી જયારે જાહેરાત થઈ છે ત્યાર પછી પાંચસો ને સો વાળી નોટ સાવ નોર્મલ દેખાય છે વધારે બે હજાર નોટ ની જ ઇન્કવાયરી છે વધારે આ એલાન કર્યું આપડા ગવર્નર સાહેબે કે ભાઈ બે હજારની નોટ આપણે બંધ કરીએ છીએ અને જે છે એ તમે એક્શન કરી નાખો અથવા જમા કરાવી નાખો તો જે દિવસે ડિક્લેર કર્યું એને પછીના દિવસે ગભરાટ હતો એટલે પછીના બીજા દિવસે તરત જ બે હજારની નોટ બજારમાં આવવા માંડી હતી તો ગઈકાલથી બેન્કો દ્વારા બે હજારની નોટ બદલવાની શરૂઆત થઈ છે ત્યારે ન્યૂઝ એટીનની ટીમ મોડાસા યાર્ડમાં પહોંચી હતી અને બે હજારની નોટને લઈને વેપારીઓને પડતી મુશ્કેલીઓ જાણવાનો પ્રયાસ કર્યો કે વેપારીઓએ જણાવ્યું છે કે લોકો પચાસ અને સો રૂપિયાની ખરીદી કરીને પણ બે હજારની નોટ આપતા હોય છે તેમ છતાં ગ્રાહકોની વ્યવસ્થાને લઈને વેપારીઓ નોટ સ્વીકારી લેતા હોય છે આ તરફ ગ્રાહકોએ પણ બે હજારની નોટને લઈને કોઈ મુશ્કેલી ન પડતી હોવાનું જણાવ્યું હતું આરબીઆઈએ જે બે હજારની નોટ બંધ કરી છે હાલ તો કોઈ જાતની કોઈ તકલીફ નથી કરિયાણાની દુકાનથી માંડી પેટ્રોલ પંપ સામાન્ય જગ્યાએ પણ બે હજારની નોટમાં હજુ સુધી કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી બધા જ વેપારીઓ બે હજારની નોટ અત્યારે સ્વીકારી રહ્યા છે કોઈ જાતનું કોઈ તકલીફ પણ પડી રહી ગ્રાહકોને આજથી બેંકો દ્વારા બે હજારની જે નોટ છે તેને બદલવાની શરૂઆત કરવામાં આવી છે સાથે સાથે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ મોડાસા યાર્ડ ખાતે પહોંચી છે કે જ્યાં દુકાનોમાં બે હજારની નોટ સ્વીકારવામાં આવે છે કે નહીં શું તકલીફ છે શું સમસ્યા છે તે જાણવાનો પ્રયાસ કરી કર્યા વેપારી છે મારી સાથે એમને પૂછવાનો પ્રયાસ કરીશું બે હજારની નોટો આજથી બદલવામાં આવી રહી છે તમારી પાસે ગ્રાહકો આવી રહ્યા છે અત્યારે અમારી પાસે ગ્રાહકો આવી રહ્યા છે બે હજારની સ્વીકારીએ છીએ અમને કોઈ દિક્કત પડતી નથી અને જે ગ્રાહક જેવી રીતે આપે છે એવી રીતે અમે સામે છૂટા પચાસ રૂપિયા માટે પણ બે હજારની નોટ સ્વીકારતા હોઈએ છીએ એટલે એમાં ગ્રાહકોને કોઈ દિક્કત નથી અને અમને સામે પાછી ભરવામાં પણ અમને કોઈ દિક્કત પડતી નથી બેંકોએ સ્વીકારી લે છે પેટ્રોલ પંપમાં જઈએ તો પેટ્રોલ પંપ લઈ લે છે અને બીજો જ્યાં આપીએ ત્યાં લે લેવાઈ લે છે એટલે બે હજારની નોટમાં કોઈ દિક્કત અત્યાર સુધી આવી નથી દિવસમાં એક મર્યાદા છે કે વીસ નોટો આપણે બદલાવી શકીએ છીએ એવા સંજોગોમાં જથ્થો વધુ થઈ જાય તો એ મામલે શું કરવામાં ના વધુ પડતા એટલી નોટો આવતી નથી કારણ કે રિટલ કાઉન્ટ જે બે ચાર નોટો આવે છે બે ચાર નોટો આવે એટલે બેન્કો સ્વીકાર લે છે અને પેટ્રોલ પંપમાં જો કદી જઈએ તો પેટ્રોલ પંપ વાળા પણ પેટ્રોલ આપતા હોય છે એટલે અમને કોઈ પરેશાની થતી નથી પ્રકાશ મોડાસાના જે વેપારી છે વેપારી જણાવી રહ્યા છે છે પ્રમાણે કે નોટો સ્વીકારવામાં આવી રહી હાલ તો કોઈ પણ પ્રકારની સમસ્યા નથી ગ્રાહકો આવે છે માત્ર સો રૂપિયાની ખરીદી સામે પણ તેઓ બે હજારની નોટ બદલી આપે છે એટલે કે ખૂબ સારી બાબત કહી શકાય તેવા સંજોગોમાં લોકોની પરેશાની શું આગળ રહે છે તે જોવાનું રહેશે હાર્દિક પટેલ એટીન ગુજરાતી અરવલ્લી યુપીએસસીની પરીક્ષામાં ગુજરાતી ઉમેદવારોએ વગાડ્યો ટંકો આદિત્ય અમરાણીએ એઆઈઆર આઠસો પાસઠ મેળવ્યો છે રેન્ક આદિત્યએ મેકેનિકલ એન્જિનિયરિંગ અને એમબીએ કરેલું છે નોકરી છોડીને યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો બે હજાર એકવીસમાં પરીક્ષા આપીને બે હજાર બાવીસમાં સફળતા મેળવી હતી આદિત્યની આદિત્યના જે પિતા છે તે નિવૃત્ત આઈએસ અને માતા શિક્ષક છે પરીક્ષા પાસ કરીને સંતોષ છે પરંતુ ફરી પરીક્ષા આપીને વધુ સારો રેન્ક પ્રાપ્ત કરવા માંગે છે વધારે છે છે કે નામ એ થોડી હજી વધારે મહેનત કરીશ તો રેન્ક બી શકે છે એટલે હજી મોસ્ટલી હું હજી એક હવે વાત કરીશું ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની તો ગુજરાતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસીના દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યા છે બાબા બાગેશ્વરના અમદાવાદ સુરત અને રાજકોટમાં દિવ્ય દરબાર ભરાશે જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના ચાણક્યપુરીમાં દરબાર પહેલા અમદાવાદના ઝુંડાલ સર્કલ નજીક આવેલા રાઘવ ફાર્મ ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે અઠાવીસ મેના પાંચ વાગ્યાથી દિવ્ય દરબાર ભરાશે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન વંદના મંચ દ્વારા કરવામાં આવ્યું છે આયોજનને લઈને તૈયારીઓ પણ ચાલી રહી છે દિવ્ય દરબાર માટે પરમિશનની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવાઈ છે અને આજે મીટિંગ યોજાશે જેમાં આખા કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવશે ગુરૂવંદના મંચના પ્રમુખ ડીજી વણઝારા સહિત સમિતિના જે લોકો છે તે ઉપસ્થિત રહેશે તો ઓગણત્રીસ અને ત્રીસ મેના ચાણક્યપુરીમાં દિવ્ય દરબાર યોજાવાનું છે ઘાટલોડિયાના ચાણક્યપુરી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનું દિવ્ય દરબાર ભરાશે જેનું આયોજન રાધિકા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે રાજકોટમાં બાગેશ્વર ધામના શાસ્ત્રીના દિવ્ય દરબારની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે જૂને મેદાન ખાતે દિવ્ય ભવ્ય આયોજન કરવામાં આવી છે તો બીજી તરફ સમગ્ર શહેરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને આવકારવા માટે લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે આયોજન અંતર્ગત બત્રીસ સેવા સમિતિઓની રચના કરવામાં આવી છે જે સેવા સમિતિમાં હાલ સાતસો કાર્યકરો સેવા આપી રહ્યા છે જ્યારે ત્રણ હજાર જેટલા સ્વયંસેવકોએ સેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે ઓગણત્રીસમી જૂને દિવ્ય દરબારની ભવ્ય જેમાં એક હજારથી વધુ વાહન ચાલકો જોડાશે આ શોભાયાત્રા શહેરના ત્રિકોણવાગથી શરૂ થઈ રાજમાર્ગો પર ફરીને રેસકોર્સ મેદાન ખાતે પૂર્ણ થશે જેમાં ગુજરાતના સંતો મહંતો પણ આ શોભાયાત્રામાં જોડાવાના છે આયોજનમાં સુરક્ષાની દ્રષ્ટિએ બસો જેટલા કાર્યકરો સલામતી વિભાગમાં કામ કરશે બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા જે રેસકોસ ખાતે ભવ્ય દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવેલ છે તેની અત્યારે ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગ્રાઉન્ડ પર અમારા કાર્યાલય પણ ધમધમતું થઈ ગયેલું છે અત્યારે વિવિધ બત્રીસ સમિતિઓમાં ટોટલ સાતસો જેટલા અમારા સ્વયંસેવકો પણ રજીસ્ટર્ડ થઈ ગયા છે તેમની કામની વહેંચણી થઈ ગઈ છે સાથે સાથે અત્યારે ત્રણ હજારથી વધુ સ્વયંસેવકોનું રજીસ્ટ્રેશન પણ થઈ ગયેલું છે આપ જોશો તો ગ્રાઉન્ડમાં અત્યારે બધું સેટઅપ બનવાનું પણ ચાલુ થઈ ગયેલ છે રથયાત્રાને લઈને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરક્ષાને લઈને પોલીસે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે પોલીસે શાહપુર વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું જેમાં બસો એશી જેટલા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે હેતુથી પોલીસ સુરક્ષાને લઈને અત્યારથી જ સતર્ક થઈ ગઈ છે અને ડીપ પોઈન્ટ છે અને સંવેદનશીલ વિસ્તારો છે એમાં ફૂટ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે આજે પોલીસ અધિકારી અને કર્મચારી મળીને બસો સી બસો એસીથી વધારે સ્ટાફ અત્યારે છે અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યા છે ખંભાળિયાના એક પરિવારે ન્યાય માટે ભગવાન દ્વારકાધીશને હુંડી સ્વરૂપે અરજી કરી છે પરિવારનો દીકરો કેશવ ગાંધીનગર આઈઆઈટીઈમાં અભ્યાસ કરતા હતા કેશવે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી પરિવાર ભગવાનને અરજી લગાવી છે આત્મહત્યા માટે જવાબદાર આઈઆઈટીઈના પ્રોફેસરોને દ્રષ્ટાંત રૂપ સજા થાય કેશવના પરિવારની સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો પણ દ્વારકાધીશના શરણે પહોંચ્યા હતા અમે દ્વારકાધીશને છીએ દ્વારકાધીશ તું છો અમે તારા દરબારમાં ફરિયાદ કરીએ છીએ જે તે ગુનેગારો છે એને તું સજા આપ અમે તો નથી પહોંચી શકતા તું અંતરયામી છો એટલે તું સજા આપ એવા સમગ્ર બ્રહ્મ સમાજ અને દ્વારકાધીશના તમામ પૂજારીઓ અમારી સાથે છે ગાય આધારિત પ્રોડક્ટ્સનો વિસ્તાર વધારવા માટે રાજકોટમાં આવતીકાલથી ગૌટેક એક્સપો શરૂ થશે આ પાંચ દિવસનો એક્સપો સંભવિત વિશ્વનો સૌપ્રથમ એવો એક્સપો છે જે સંપૂર્ણપણે ગાય આધારિત હશે ગૌટેક એક્સપો બે હજાર ત્રેવીસ શહેરના રેસ્કો ગ્રાઉન્ડ ખાતે યોજાશે આ એક્સપો માટે અલગ અલગ ડોમમાં બસ્સોથી વધુ સ્ટોલ મૂકવામાં આવ્યા છે જેમાં વિભિન્ન ગૌ આધારિત પ્રોડક્ટ્સ લોકોને જોવા મળશે આ ડોમની વિશેષતાએ છે કે ડોમને અલગ અલગ ગાય આધારિત નામ આપવામાં આવ્યા છે એક્સપોમાં વિશ્વભરના ગૌપ્રેમી ગૌપાલ લોકો પશુપાલકો તેમજ ઉદ્યોગ સાહસિકો પણ ભાગ લેશે અને ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી કયા પ્રકારની વસ્તુઓ બનાવી શકાય તેમજ તેમાં કેવી રીતે નવું રિસર્ચ કરી શકાય તે તમામ બાબતો એક્સપોમાં જોવા મળશે વધારે ફૂટફોલ આ પાંચ દિવસમાં થાય એવી અમારી અપેક્ષા છે અહીંયા રોજ સવાર સાંજ અલગ અલગ ગૌને લગતા વિષય પર સેમિનાર થવાના છે જેની અંદર વૈજ્ઞાનિકો વાઇસ ચાન્સેલર કોલેજના પ્રોફેસરો અને જે ઉદ્યમ સાથે જોડાયેલા ઉદ્યોગ સાહસિકો એમના પ્રવચન થવાના છે એમની સક્સેસ સ્ટોરી બતાવવાના છે અહીંયા દેશના વિવિધ ભાગોમાંથી જમ્મુથી માંડીને તામિલનાડુ અને આસામ એમ ત્રિપુરાથી માંડીને કચ્છ કાઠિયાવાડ સુધીના એવા સ્ટોલ હોલ્ડર અને વિઝિટર આવવાના છે ખૂબ મોટી સંખ્યામાં સેવા સાથે સંકળાયેલા લોકો અને આર્થિક રીતે પોતે સદ્ધર થયા છે સેવાના વિવિધ માધ્યમો દ્વારા એવા લોકો આવીને શો કેસ કરવાના છે સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે અને સમાચાર આ બ્રેક બાદ